नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वनो हार्दिक स्वागत छे अमारी YouTube चैनल अंबलिया अभिषेक पर। अने आजे आपणे एक नवा प्रकरणनी शुरुआत करवा जई रह्या छीए। प्रकरण नंबर 12, बायोटेक्नोलॉजी अने तेना प्रयोजनो। विद्यार्थी मित्रों, आपणे લાસ્ટમાં 11મું ચેપ્ટર પૂરું કર્યું, બાયોટેકનોલોજી તેના સિદ્ધાંતો અને તેની પ્રક્રિયાઓ, બરાબર? તો શું હતું, એના સિદ્ધાંતો કયા હતા, કઈ રીતે ડીએનએની કાપણી કરવામાં આવે, કઈ રીતે ડીએનએનું અલગીકરણ કરે, કઈ રીતે ડીએનએનું પૃથ્થકરણ કરે, કઈ રીતે ડીએનએને એક વાહક સાથે જોડે, કઈ રીતે વાહક સાથે પ્લાસ્મિડની અંદર એડ કરે, અને કઈ રીતે ડીએનએની ઘણી બધી નકલો રિકોમ્બિનન્ટ ડીએનએની મેળવે, એ બધાની મુદ્દા ચર્ચા કર્યા પછી આપણે મુદ્દો એક મસ્ત મજાનો મોસ્ટ એમ્પી ટોપિક જોયો હતો કે યજમાનની અંદર ઉતારણી કેમ કરવી। ચાર રીતે અલગ અલગ સક્ષમ યજમાનની ટૂંકનો જોઈ હતી, બરાબર? પછી આપણે જોયું હતું પોલિમરસ ચેઇન રિએક્શન, અને પોલિમરસ ચેઇન રિએક્શન પછી આપણે જૈવ ભઠ્ઠી, કે જે માંગ છે આજના વિશ્વની અંદર, એ માંગને પહોંચી વળવા માટે તો મોટા પાયે એનું શું કરવામાં આવે છે, પ્રોડક્શન, ઉત્પાદન। તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ફાઇનલ થઈ છે કે બાયોટેકનોલોજીના આપણે જ્યારે સિદ્ધાંતો ભણી ચૂક્યા છીએ, તો હવે મતલબ કે 12મા ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું થશે, તો કે હાલના સમયમાં એવી કઈ કઈ ક્રિયાવિધિઓ થાય છે, પ્રયોજન થાય છે, ઉપયોગ થાય છે, કે જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે સૌથી વધુ કરીએ છીએ। હાલના સમયની અંદર એવી કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે, કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે જે આપણે બાયોટેકનોલોજીના મદદથી જ આગળ વધીએ છીએ, બરાબર? તો શરૂ કરીએ છીએ। એ પહેલા આપણા બધાના લોહીની અંદર વળેલું એક વાક્ય, એવરીવેર ઇઝ બાયોલોજી, ચેપ્ટર 12, લેક્ચર નંબર 1, જેની શરૂઆત આપણે કરીએ, અને શરૂઆતમાં થોડી પ્રસ્તાવના સ્વરૂપ આપણે જોવાનો પ્રયત્ન કરીએ। આપણે બાયોટેકનોલોજીની પ્રસ્તાવના તો જોઈ, પણ એક વસ્તુ ફાઇનલ થાય છે કે જીએમઓ એટલે કે જનીન પરિવર્તિત સજીવો, જેને આપણે નામ આપ્યું હતું જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ। કયા નામથી ઓળખીએ છીએ મિત્રો? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, ચાહે એવા જનીન પરિવર્તિત સજીવ, સૂક્ષ્મજીવ હોય, ફૂગ હોય, પ્રાણી હોય વગેરે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે જનીન પરિવર્તિત સજીવોનો જે સૂક્ષ્મજીવો છે, એમાંની જે વનસ્પતિઓ છે, એમાંના પ્રાણીઓ છે વગેરેનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, તો અલગ અલગ પ્રકારની આપણે એનો ઉપયોગ કરીને દવાઓ, અલગ અલગ પ્રકારની રસીઓ, બરાબર, અલગ અલગ પ્રકારના ઉત્સેચકો કે અંતઃસ્ત્રાવો તૈયાર કરાય છે, અને એના લીધે માનવ જીવન છે એને સુખાકારીમાં પરિવર્તિત કરાય છે, બરાબર? તો આપણે જોયું હતું કે ભાઈ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જનીન પરિવર્તિત સજીવનો, સૂક્ષ્મજીવોનો, એવા જનીન પરિવર્તિત સજીવો કે જે સૂક્ષ્મજીવો હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય વગેરેનો આપણે ઉપયોગ કરી તો દવા, રસી, ઉત્સેચક, અંતઃસ્ત્રાવ વગેરે તૈયાર કરવામાં આવે। આ ઉપરાંત બાળકો, આજના સમયની અંદર ફાર્માસ્યુટિકલ કંપનીઓ, બરાબર, એટલે કે દવાઓ બનાવતી કંપનીઓ, ખાસ કરીને અન્ય વસ્તુ ખેતીવાડીમાં ઉપયોગી છે। તો એવું જરૂરી નથી, માનવ જીવનના દરેકે દરેક પાસાઓને, દરેકે દરેક ક્ષેત્રને સ્પર્શ કરતો અને ક્યાંક ને ક્યાંક અનુભવાતો અથવા ક્યાંક ને ક્યાંક કામ લાગતો સૌથી વધુ જો આજના સમયની અંદર ક્રેઝ હોય તો એ છે બાયોટેકનોલોજીનો। કારણ કે બાયોટેકનોલોજી છે શું, બરાબર? તો કે ભાઈ, આપણે એવા સજીવો, ચાહે એ સજીવ સૂક્ષ્મજીવ હોય, માઇક્રોબ્સ હોય, પછી પ્લાન્ટ કિંગડમ હોય, એનિમલ કિંગડમ હોય વગેરે, તો
આપણે એવા સૂક્ષ્મ જીવો વનસ્પતિ અને પ્રાણીઓના જનીનને ચેન્જ કરવાના છે, અને એ પણ આપણે ઈચ્છીએ એવા, બરાબર, રિકોમ્બિનન્ટ ડીએનએ, અને એનો ચેન્જીસ કરી ડીએનએ નો, અને એની બમણી કે હજારો નકલ મેળવવાની છે. જો બમણી નકલ મેળવશું તો આપણને એમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ મળશે. આજે આખું વિશ્વ છે કોરોના વાયરસની રસી શોધવા માટે, વેક્સિન શોધવા માટે મથી રહ્યું છે, પણ એ કઈ ક્ષેત્રને સ્પર્શતું પાસું છે? બાયોટેકનોલોજીને. ઘણા બધા ઉત્સેચકોથી લોકો પીડાય છે આજના સમયમાં, ઘણા બધા અંતસ્ત્રાવોથી પીડાય છે, જેમ કે કોઈકના શરીરની અંદર સ્વાદુપિંડના બીટા કોષ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા નથી, સો ધે આર સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ. તો તે લોકો કેનાથી પીડાય છે? ડાયાબિટીસથી પીડાય છે. આજના સમયમાં આપણે ઇન્ફેક્શન સીધું લગાવી લઈએ છીએ, એ કોની દેન છે? બાયોટેકનોલોજીની. એવી જ રીતે દવાઓ બનાવતી કંપનીઓમાં પણ આનો ઉપયોગ થાય છે, ખેતીવાડીમાં પણ આનું પ્રયોજન આવે છે. આપણી બુકમાં આપણે ચર્ચા કરશું એની આગળ, બરાબર. તો આફ્ટર ઓલ, દરેકે દરેક ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજી આજે સ્પર્શી ચૂક્યું છે, અને જેમાં નથી સ્પર્શી ચૂક્યું જે ક્ષેત્રમાં, એમાં પણ હવે સ્પર્શ કરવાની અથવા પ્રવેશવાની તૈયારી છે. કારણ કે હવે પછીના સમયની અંદર બાયોટેકનોલોજીની માંગ વધવાની છે. કઈ રીતે? જેની ચર્ચા આપણે આગળ કરીએ. ઓકે, પણ ખાસ કરીને જોઈએ તો મુખ્ય એના ત્રણ સંશોધન ક્ષેત્રો છે. બાયોટેકનોલોજીના મુખ્ય સંશોધન ક્ષેત્ર કયા કયા કે જેના ઉપર બાયોટેકનોલોજી સૌથી વધુ કાર્ય કરે છે? તો આપણે પહેલું એમની અંદર જોઈ શકીએ કે ભાઈ, સુધારેલા સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં, સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં. ભાઈ ખાસ ધ્યાન રાખજો, લેક્ચરને આખો જોજો, જેથી કરીને તમને આખા પાઠની પ્રસ્તાવનાનો ખ્યાલ આવે, અને જો ઇન્ટ્રોડક્શનનો ખ્યાલ આવી ગયો તો સમજો પાઠ આખો કેવો થઈ ગયો, ઈઝી. શું કીધું? સુધારેલા સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા. બીજું ક્ષેત્ર છે કે જે ઉત્પ્રેરકો હતા, બરાબર, એના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી શ્રેષ્ઠતમ પરિસ્થિતિ પૂરી પાડવી. હમણાં ત્રણેય ટોપિક સમજાવી દઉં છું, અને થર્ડ વન, કારણ કે આ ત્રણ સંશોધન મુખ્ય છે, એમાં ત્રીજું લાસ્ટમાં અનુપ્રવાહિત સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું. જે કાંઈ પ્રોટીન કે કાર્બનિક સંયોજન મળે છે તેનું શુદ્ધિકરણ કરવું. ઓકે, તો હાલના સમયમાં મુખ્યત્વે ત્રણ સંશોધન ક્ષેત્ર ઉપર બાયોટેકનોલોજી સૌથી વધુ વર્ક કરે છે. કયું કયું? તો કે સુધારેલા સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા, કે આપણે એવા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ તૈયાર કરીએ કે જનીન પરિવર્તિત સજીવ તૈયાર કરીએ, સૂક્ષ્મજીવ તૈયાર કરીએ, જે શુદ્ધ ઉત્સેચક આપણને આપે. લાસ્ટમાં તમને ખ્યાલ હોય તો 11મા પાઠની અંદર આપણે છેલ્લે ચર્ચા કરી હતી કે જે ઉત્સેચક મળે છે એને આપણે અનુપ્રવાહિત પ્રક્રિયાઓમાંથી પસાર કરવા પડે, મતલબ કે ઉત્સેચકને શુદ્ધ કરવા પડે. પણ જો આપણે એના ઉપર ફોકસ કરશું અને આપણને શુદ્ધ ઉત્સેચક મળશે તો આપણો સમય બચી જશે, અને જે વિશ્વની અંદર માંગ છે ઉત્સેચકોની એ આપણે પૂરી કરી શકશું. અને બીજું
કે સૂક્ષ્મ જીવ જ એવા તૈયાર થઈ જશે કે જે શુદ્ધ ઉત્સેચક આપે છે તો આપણા માટે સોનામાં સુગંધ ભળી જશે, બરાબર. એના માટે એક્સ્ટ્રા ખર્ચ નહીં થાય, એક્સ્ટ્રા એના માટે કોઈ બીજી વસ્તુની સાધનની જરૂરિયાત નહીં પડે વગેરે. બીજું જે ઉત્પ્રેરક મેળા, ઉત્પ્રેરક એટલે બીજું કઈ નહીં, એમાંથી મેળવવામાં આવતી દવાઓ, રસીઓ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, પછી દવાઓ ફાર્માક્યુટિકલ કંપનીની હોય કે ખેતીવાડીની હોય કે ખાતર હોય અલગ અલગ, તો જે ઉત્પ્રેરક મહિલા છે એને આપણે હજી પણ ફેરફાર કરીને જનીન ઇજનેરી વિદ્યાની મદદથી શ્રેષ્ઠતમ પરિસ્થિતિમાં લઈ શકીએ. મતલબ એ છે કે આપણને જે ઉત્પ્રેરક પ્રાપ્ત થઈ છે, ઉત્પ્રેરક એટલે સમજો એની નિપજ, બાયોટેકનોલોજીની જે નિપજ છે, દવા, રસી, ઉત્સેચક, અંતઃસ્ત્રાવ કે દવાની કંપની ફાર્માસ્યુટિકલ કંપનીમાં કે ખેતીવાડીમાં, બરાબર, ઈ જે મળે છે આપણને એ આપણને જે ગુડ ક્વોલિટીમાં જ મળે છે, પણ એને આપણે કેવી બનાવી શકીએ, બેસ્ટ બનાવી શકીએ, ધ બેસ્ટ પરિસ્થિતિ એને પહોંચાડી શકીએ. અને લાસ્ટ વન પોઈન્ટ આવે છે કે જે મળ્યું છે, જે પ્રક્રિયામાં આપણને શ્રેષ્ઠ મળ્યું છે એને પણ અનુપ્રવાહિત સંસાધન ટેકનોલોજી દ્વારા, એટલે કે છેલ્લી જે પ્રક્રિયા કરવામાં આવે અને જેને માર્કેટમાં આપણે બહાર પાડવાના છીએ, એ પ્રોટીન કે કાર્બનિક સંયોજનો છે તેનું શુદ્ધિકરણ કરવું. અને એ શુદ્ધિકરણ કરવું મતલબ કે એને પ્યોરિફાય કરવું. પ્યોરિફાય કરવામાં આવશે તો શું થશે કે લોકો સુધી એની સરળતાથી પહોંચ તો થશે, પણ લોકોની અંદર એ ધ બેસ્ટ ક્વોલિટી બતાવશે, એની ઇફેક્ટ બતાવશે. તો આફ્ટર ઓલ એટલું 100% આપણે કહી શકીએ કે આખી બાયોટેકનોલોજી છે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે, આ ત્રણ પદાર્થો ઉપર અથવા તો ત્રણ સંશોધન ક્ષેત્રો ઉપર. હવે પ્રશ્ન એમ થાય કે બાયોટેકનોલોજી છે એ લગભગ હાલના તબક્કામાં બધા જ ક્ષેત્રને સ્પર્શતો વિષય બની ચૂક્યો છે, રાઈટ? તો કયા કયા વિષયને સ્પર્શ કર્યો છે, કેવી રીતે જોયું છે, અથવા કયા ક્ષેત્રમાં બાયોટેકનોલોજીથી સૌથી વધુ આપણને શું થયો, ફાયદો થયો? તો એમાં પહેલો જ ઉડીને આંખે વળગીએ એવો ટોપિક છે આપણા માટે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન મતલબ કે આપણને સૌથી પહેલો ફાયદો કેમાંથી થયો. જો કે બાયોટેકનોલોજી ઘણા બધા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે, બરાબર. આજે તમે ને હું આપણું ઈચ્છિત બાળક મેળવવા ઈચ્છીએ છીએ તો એ પણ શક્ય છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એ પણ શક્ય છે, એઇડ્સ જેવા રોગનું, કેન્સર જેવા રોગનું નિરીક્ષણ કરવા માટે પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ થાય છે, લગભગ નાના મોટા રોગથી લઈ અને લાસ્ટ સુધીના દરેક ક્ષેત્રને બાયોટેકનોલોજી અસર કરે છે. એમાં આપણે અલગ અલગ ક્ષેત્રની વાત કરીએ તો સૌથી પહેલા ફાયદો આપણને કેમાંથી જોવા મળ્યો, તો કે ખેતીવાડીમાંથી. ખેતીવાડીમાંથી બાયોટેકનોલોજીનું પ્રયોજન છે, બરાબર. ઈ કઈ રીતે? તો કે આપણે જો અન્ન ઉત્પાદન વધારવું હોય, અન્ન ઉત્પાદન વધારવા માટે ત્રણ બાબતો છે એને ધ્યાને રાખવી પડે. કઈ કઈ? તો કે પહેલી બાબત છે એગ્રોકેમિકલ આધારિત ખેતી કરવી, બરાબર, એગ્રોકેમિકલ આધારિત ખેતી કરવી. બીજી બાબત છે જેને આપણે કહી શકીએ કાર્બનિક ખેતી કરવી, મતલબ કે ઓર્ગેનિક ફાર્મિંગ. અને થર્ડ વન પોઈન્ટ આવે છે જનીન ઇજનેરી પાક આધારિત ખેતી, બરાબર. મતલબ કે જીનેટિકલી મોડિફાઈડ એન્જિનિયરિંગ થી તૈયાર કરેલા મુખ્ય મુદ્દાઓ. ભાઈ આજના સમયની અંદર આપણને ખ્યાલ છે, હું જે બોલું એ ખાસ સમજજો, નવમા ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણપણે ભણી ચૂક્યા કે દુનિયાની જે વસ્તી અઢળક રીતે આગળ વધતી જાય છે એની સાપેક્ષ સરખામણીએ આપણે ખેતીવાડીની અંદર ખોરાકનું ઉત્પાદન પૂરતું કરી શકતા નથી, બરાબર.
એ તો આપણને ખ્યાલ છે કે હરિયાળી ક્રાંતિ જ્યારથી અસ્તિત્વમાં આવી, હરિયાળી ક્રાંતિ છે એના પિતા તરીકે કોણ ઓળખાય છે ભાઈ? નોર્મેન બેરલોગ નામના વૈજ્ઞાનિક. હરિયાળી ક્રાંતિ જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી દુનિયાની અંદર નોર્મેન બેરલોગે એવો એક પ્રસ્તાવ આપ્યો કે જે ઝડપથી વસ્તી વૃદ્ધિ વધી રહી છે એને જો ખોરાક પ્રોવાઈડ કરાવવો હોય તો આપણે હરિયાળી ક્રાંતિને અસ્તિત્વમાં લાવવી પડે. અને હરિયાળી ક્રાંતિથી આજે અઢળક અન્ન ઉત્પાદન થયું છે, માનીએ છીએ બરાબર. પણ આપણે એ વધુ ઉત્પાદન મેળવવા માટે ક્યાંક ને ક્યાંક વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો છે જેના કારણે જમીનનું બંધારણ બગડ્યું છે, પર્યાવરણનું સંતુલન વિખાયું છે, નિવસન તંત્ર અસ્તિત્વમાં ધીરે ધીરે અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. અને એની જ એક ઝેરી અસર આજુબાજુના નાના મોટા કીટકો, પક્ષીઓને કે મનુષ્યને થાય છે. કારણ કે એક 16મા પાઠની અંદર તમારે એક ટોપિક આવશે જૈવિક વિશાલન, અને દરેકે દરેક સજીવ જૈવિક વિશાલનમાંથી પસાર થઈ રહ્યા છે. મતલબ ખોરાક છે એનું ઝેરીકરણ થવું, અને ઝેરીકરણ આપણી મેદપૂર્ણ પેશીમાં જમા થવું, એનું પાચન થતું નથી. હવે વસ્તુ એ આવે છે કે જો એની જગ્યાએ આપણે વધુ અન્ન ઉત્પાદન મેળવવા માટે આવા રાસાયણિક ખાતરોનો ધીરે ધીરે ઉપયોગ બંધ કરશું અને એગ્રોકેમિકલ આધારિત ખેતી કરશું. કેવી રીતે? તો કે ખેતર છે એની આજુબાજુમાં મધપૂડાનું ઉછેર કરીને, છાણિયા ખાતરનો ઉપયોગ કરીને, બાયોગેસ પ્લાન્ટના અંતે મળતા જે પદાર્થોને નીપજો છે એનો ઉપયોગ કરીને બરાબર. તો એમાંથી આપણને પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતા તો મળશે, પણ સાથે સાથે ક્વોલિટી પણ બેસ્ટ મળશે. જૈવિક વિશાલનની ઘટના નહીં બને, નિવસન તંત્રનો નાશ નહીં થાય, કીટકો અને સજીવોનો નાશ નહીં થાય. કારણ કે આજના સમયમાં આપણને ખ્યાલ છે કે બિનજરૂરી વનસ્પતિ આપણા ખેતરની અંદર ઉગી નીકળે બરાબર. જેમ કે નીંદણ, તો નીંદણનો નાશ કરવા માટે આપણે વીડીસાઇડ્સ દવાઓનો છંટકાવ કરીએ, પણ ઈ દવાઓએ નીંદણની નાશ કરવાની સાથે સાથે જે પાકને જરૂરી ઘટક તત્વો હતા, જે કીટકો હતા પાકના માટે જરૂરી, એનો નાશ થયો બરાબર. એવી જ રીતે આપણે અન્ય દવાઓનો છંટકાવ કરીએ છીએ, પેસ્ટિસાઇડ્સ દવાઓનો, કે ભાઈ ખેતરની અંદર આપણા મુખ્ય પાકને નુકસાન કરતી જે કોઈ પણ જીવાત છે નુકસાન કરતી, એનો આપણે નાશ કરવા માટે દવા છાંટી, પેસ્ટિસાઇડ્સ. તો એની આડઅસર બીજા એવા કીટકો ઉપર પણ થાય છે જે આપણા પાકને ફાયદારૂપ છે બરાબર. તો એ પણ નાશ થાય છે, એના દ્વારા જે પાકને ફાયદો થતો હતો એનો નાશ થયો. એટલે હવે આપણે આજના સમયની અંદર સૌથી પહેલો મુદ્દો એ ધ્યાન રાખવાનો છે કે એગ્રોકેમિકલ આધારિત ખેતી બરાબર. બીજું કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતીનો અર્થ પણ એ જ થશે કે ભાઈ મોટા ભાગે રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરીએ અને ધીરે ધીરે જે આપણી દેશી પદ્ધતિઓ છે એને અપનાવીએ બરાબર. જે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ધ બેસ્ટ છે અને સાથે સાથે ગુણવત્તાની દ્રષ્ટિએ તો ધ બેસ્ટ છે જ. હરિયાળી ક્રાંતિથી નો ડાઉટ આપણને ઉત્પાદન મળ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એની ગુણવત્તા સાથે બાંધછોડ થઈ છે, અને એની ગુણવત્તા બગડતા એ ઉત્પાદનમાંથી પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર એવા પદાર્થો ઓછા થયા છે. અને એની ઉણપ ક્યાંક ને ક્યાંક નવી પેઢીના બાળકોમાં ક્વોશિયોર કોર સ્વરૂપે, મરાશમસ સ્વરૂપે કે અન્ય નાના મોટા રોગ સ્વરૂપે જોવા મળી રહી છે. અને ત્રીજું, આપણે જે પાક વાવીએ છીએ પાક જ એવો વાવીએ કે જે જનીન ઇજનેરી વિદ્યાથી તૈયાર થયો હોય. મતલબ એવો પાક વાવીએ કે જે બાયોટેકનોલોજીની મદદથી બનાવ્યો હોય. ના સમજ્યા? 9મા ચેપ્ટરમાં તમને ખ્યાલ હોય તો આપણે એક મુદ્દો આવ્યો તો ખબર છે, એક મુદ્દો હતો સેકેરમ બારબેરી નામની શેરડી ઉત્તર ભારતની અંદર વધુ થતી, જ્યારે શેકેરમ ઓફિસિનેરમ નામની જાતિની શેરડી એ દક્ષિણ ભારતની અંદર થતી.
હવે ઉત્તર ભારતની જે શેરડી હતી એનું પ્રકાંડ કેવું હતું? નબળું અને પાતળું હતું, બરાબર. અને એમાં શર્કરા કેવી હતી? ઓછી હતી. જ્યારે દક્ષિણ ભારતની શેરડીનું પ્રકાંડ કેવું હતું? જાડું અને દળદાર પ્રકાંડ હતું. અને ઉત્પાદન પણ કેવું હતું? વધુ હતું. તો હવે જ્યારે આપણે શર્કરાની જરૂરિયાત પડતી, ખાંડની જરૂરિયાત પડતી, ત્યારે દક્ષિણ ભારતની શેરડી માત્ર એટલા જ ભાગને પ્રોવાઈડ કરાવી શકતી નહોતી. એટલે શું કર્યું? તો કે આ બધી શેરડીઓના જે ડીએનએ સ્ટ્રક્ચર હતા એને આ શેરડીની સાથે મેચ કર્યા. પહેલા શેકેરમ ઓફિસિનેરમને ઉત્તર ભારતની અંદર વાવવામાં આવી, એ ન ઉગી નીકળી, કારણ કે એને ત્યાંની જમીન વાતાવરણ અનુકૂળ નહોતું, પાણી અનુકૂળ નહોતું, પીએચ અનુકૂળ નહોતું, તાપમાન અનુકૂળ નહોતું, જમીનની એસિડિકતા બેઝિકતા અનુકૂળ નહોતી, જમીનના ક્ષાર લેવલ અનુકૂળ નહોતા. પણ જ્યારથી એના ડીએનએને મેચ કરવામાં આવ્યા અને રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરવામાં આવ્યા, કેવા ડીએનએ તૈયાર કરવામાં આવ્યા બાળકો? રિકોમ્બિનન્ટ ડીએનએ. તો આ જે શેકેરમ ઓફિસિનેરમની ખામી હતી, કઈ ખામી? તો કે ઉત્તર ભારતમાં ન ઉગી નીકળવાની, એ ખામી દૂર થઈ. અને હવે દક્ષિણ ભારતમાં જે શેરડી જોવા મળી રહી છે, વધુ ઉત્પાદન, જાડુ અને દળદાર પ્રકાંડ આપતું, એ જ વસ્તુ આપણે ઉત્તર ભારતમાંથી પણ પ્રાપ્ત થવા માંડી. એટલે ઉત્પાદન વધ્યું, બરાબર. આમ આની અંદર આ તો ખાલી આપણે એક જ લક્ષણ જોયું કે ભાઈ એક વસ્તુ બીજી જગ્યાએ ઉગી નીકળતી નથી. પણ જો શેરડીની જેમ આપણે દરેકે દરેક પાકને આપણે જનીન ઇજનેરી વિદ્યાથી પરિવર્તિત કરી નાખીએ, મતલબ કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ કરી નાખીએ, તો દરેક સજીવ દરેક જગ્યાએ આપણને જોવા મળશે, ચાહે તે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે અન્ય સૂક્ષ્મજીવ. અને એનો ઉપયોગ દરેકે દરેક લોકો સુધી આપણે સરળતાથી પહોંચાડી શકશું. રેડી? તો હરિયાળી ક્રાંતિ આપણા માટે છે બેસ્ટ, પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો માટે કેવી થઈ છે? એક નુકસાનરૂપ સાબિત થઈ છે. રેડી? આમ આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે શું? તો કે એવી વનસ્પતિ, એવા પ્રાણીઓ કે એવી ફૂગ, બરાબર, કે જેમાંથી એના જનીન પરિવર્તિત આપણે કરી નાખીએ અને એમાંથી આપણા માટે જરૂરી તમામ ઘટક વસ્તુઓને મેળવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ખાસ કરીને હવે જે મુદ્દો આવે છે એ મોસ્ટ આઈએમપી છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જનીન પરિવર્તિત વનસ્પતિ અથવા સજીવ. એવી વનસ્પતિની ઉપયોગિતા શું છે? આપણે શા માટે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ વનસ્પતિઓનો ઉપયોગ કરવો જોઈએ? શા માટે આજના સમયમાં આ વસ્તુ શા માટે સૌથી વધુ ઉપયોગિતા ધરાવે છે? આપણે પેલું ખેતીવાડીનું પ્રયોજન જોઈએ છીએ, બરાબર. તો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ વનસ્પતિની ઉપયોગિતાઓ શું છે? પેલું, અજૈવિક તાણની પરિસ્થિતિ, જેવી કે શીત, અછત, ક્ષાર અને ગરમી. શીત, અછત, ક્ષાર અને ગરમી વગેરે સામે પાકની વધારે સહિષ્ણુતા, વગેરે સામે પાકની વધારે સહિષ્ણુતા, બરાબર. એવી જ રીતે એક બીજો મુદ્દો આપ્યો છે, જીવાત નાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. સાદી ભાષામાં કહીએ તો જંતુ પ્રતિરોધક પાક તૈયાર કરવા. કેવા? જંતુ પ્રતિરોધક પાક તૈયાર કરવા. ત્રીજું, લણણી, એટલે કે ડુંડા તૈયાર થયા પછી કાપી નાખતા હોઈએ, પછી થતા પાકને નુકસાનની ઘટાડવામાં, પાકના
થતા નુકસાનને ઘટાડવું, બરાબર. ચોથું, વનસ્પતિ દ્વારા ખનીજના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. આ પાંચે પાંચ મુદ્દાઓ હું હમણાં તમને સમજાવીશ, ત્યારે તમારું મગજની અંદર આખી આખું ક્લિયર કન્સેપ્ટ થશે. અને લાસ્ટ છે કે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું. ફોર એક્ઝામ્પલ જોઈએ તો વિટામિન એ થી ભરપૂર ચોખા, જેને ગોલ્ડન રાઈસ, અને ચોખાનું વૈજ્ઞાનિક નામ છે બાળકો ઓરિયોઝા સટિવા. ઓકે, તો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ ની વનસ્પતિની ઉપયોગિતા. હવે ભાઈ, ઘણી બધી એવા સજીવ છે જેના જનીનોને આપણે ચેન્જ કરી શકીએ છીએ. ફૂગના જનીનને ચેન્જ કરી શકીએ, વનસ્પતિના જનીનને ચેન્જ કરી શકીએ, પ્રાણીના જનીનને ચેન્જ કરી શકીએ, માનવના જનીનમાં ફેરફાર કરી શકીએ, અને માઇક્રોબ્સ સૂક્ષ્મ જીવોના જનીનોને ચેન્જ કરી શકીએ. આખા પાઠમાં આપણે એ જ જોવાનું છે, પણ પહેલો આપણે ઉપયોગ કેમાં જોયો, પ્રયોજન, તો કે ભાઈ વનસ્પતિની ઉપયોગિતા. વનસ્પતિમાં આ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ કઈ રીતે ઉપયોગી છે, તો કે અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ આપણી આજુબાજુનું પર્યાવરણ કોઈ જગ્યાએ સ્થિર નથી, સતત ને સતત ફેરફાર થાય છે, તો એની અસર વનસ્પતિ ઉપર 100% થાય છે. ક્યારેક વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી ન મળ્યું હોય તો પાણીની અછત થાય, ક્યારેક વનસ્પતિની જે જમીનમાં છે જમીનમાં ક્ષાર વધી ગયો હોય કે ઘટી ગયો હોય, બરાબર, તો વનસ્પતિ આશ્રુતિની પ્રક્રિયાથી પોતે કંટ્રોલ કરશે, પણ જો આઉટ ઓફ કંટ્રોલ થાય, પ્રક્રિયા ન થઈ અને થઈ શક્ય બને, તો છેલ્લે વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી દેશે, નાશ થશે. ક્યારેક ગરમી વધી જાય અને ક્યારેક ઠંડી વધી જાય, તો જે અજૈવિક તાણ એટલે કે એક પરિસ્થિતિ ઊભી થઈ છે કટોકટીની, એ પરિસ્થિતિની સામે પાક છે એ વધારે સહિષ્ણુતા દર્શાવે. આપણે એવો પાક તૈયાર કરીએ કે એ પાક આપણે વાવ્યા પછી એને ક્યારેક પાણીની સામે અછત ઊભી થાય કે પાણી વધી જાય, ક્યારેક વાતાવરણની ગરમી વધે કે ક્યારેક ઠંડી વધે, ક્યારેક ક્ષારનું પ્રમાણ વધે કે ઓછું થાય, હાઇપરટોનિક કે હાઇપોટોનિક પ્રોસેસ થાય, તો ગમે તેવી પરિસ્થિતિ હોય, મતલબ કે આજુબાજુના જે અજૈવિક ભૌતિક વાતાવરણ જે છે એની અસર આપણી વનસ્પતિને થાય જ નહીં, અને વનસ્પતિ વધારે સહિષ્ણુતા દર્શાવી શકે. મતલબ કે આજુબાજુની પરિસ્થિતિ સામે વનસ્પતિ વધુ સહન શક્તિ દર્શાવી શકે. તો આ બધું જો વનસ્પતિ દર્શાવી શકશે તો વનસ્પતિનો નાશ થશે નહીં, નાશ થશે નહીં તો વનસ્પતિ છે વધુ ઉત્પાદન આપણને પ્રોવાઈડ કરશે. પહેલો મુદ્દો કન્ફર્મ. બીજું, આજના સમયમાં સૌથી વધુ આપણને ખબર છે કે આપણે જીવાતનાશક કે જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, જેની એક સારી અસર છે અને ખરાબ અસર હોય છે. સારી અસર એ છે કે પાકને નુકસાન કરતા કીટકો છે એનો નાશ થઈ જાય છે, પણ ખરાબ અસર એ છે કે પાકને નુકસાન કરતા કીટકોની સાથે સાથે એવા જે કીટક જે પાકને ફાયદારૂપ છે એના ઉપર પણ આની એક આડ અસર થાય છે અને એ પણ નાશ પામી જાય છે. તો આપણે જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જનીન પરિવર્તિત સજીવ તરીકે જે વનસ્પતિ બનાવવાના છીએ અથવા છે, એ વનસ્પતિ એવી હશે અથવા એવી છે કે જે જીવાતનો નાશ પોતાની રીતે જ કરી લે છે, એટલે જંતુનો પ્રતિરોધક તૈયાર કરે છે. મતલબ કે કીટકો એની તરફ આકર્ષિત થતા જ નથી, અને જો થાય તો એ પોતે પોતાની રીતે કેપેબલ છે કે કીટકને દૂર રાખી શકે. જેમ આપણા શરીરમાં અમુક પ્રકારના વાયરસ બેક્ટેરિયા એન્ટર થાય તો આપણું શરીર એની સામે રક્ષણ આપે છે, ફાઇટ આપે છે, વનસ્પતિની અંદર પણ આવા કીટક સામે પ્રતિરોધકતા તૈયાર કરવાનું કામ કરે છે. જો આ વસ્તુ શક્ય બની ગઈ તો એનો મતલબ એમ કે આજના ખેડૂતને સૌથી વધુ ખર્ચો જે જંતુનાશક દવાઓનો કરવામાં આવે છે, પેસ્ટિસાઇડ્સનો, એ નહીં કરવો પડે, તો ખેડૂતના પૈસા એના ખીચામાં રહેશે, ખેડૂત સદ્ધર બનશે, અને ભારત ખેતી પ્રધાન દેશ છે. જો ભારત ખેતી પ્રધાન દેશ તરીકે સદ્ધર બન્યો તો વિશ્વની તાકાત નથી કે આપણને કોઈ મહાસત્તા સુધી અટકાવી શકે.
બરાબર, કારણ કે ભારતના 70% લોકોથી વધુ લોકો છે ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલ છે. ત્રીજું, લણણી પછી પાકને થતા નુકસાનને ઘટાડવું. આપણને ખ્યાલ છે, ફોર એક્ઝામ્પલ માંડવી છે બરાબર, એને જમીનમાંથી બહાર કાઢ્યા પછી એને આપણે સેટઅપ કરીને ગોઠવીએ છીએ, પણ જો એ સમયે વરસાદ પડે તો માંડવીને નુકસાન થાય છે. રેડી? કારણ કે આ પણ એક આજુબાજુનું અજૈવિક પરિબળ જ છે. પણ પાક જ એવો તૈયાર કરવામાં આવે કે કદાચ જો એની લણણી આપણે કરી લઈએ અને માની લઈએ કે હજી માંડવી છે, એની ચોક્કસ ક્રિયાવિધિ દરમિયાન નીકળી નથી, ઓપનર કે વગેરેમાં આપણે જે કાઢીએ છીએ, જે રીતે કરીએ છીએ એ રીતે, તો ત્યારે માની લો કે કોઈ અજૈવિક પરિસ્થિતિ આવી, વરસાદ આવ્યો વગેરે, તો પાકને કંઈ નુકસાન થાય નહીં. નેક્સ્ટ, વનસ્પતિ દ્વારા ખનીજના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. તમને ખ્યાલ છે, 11માં ધોરણના 12માં પાઠમાં ખનીજ પોષણ એવો પાઠ ભણી ગયા, અને વનસ્પતિ માટે ઘણા બધા પોષક તત્વો ઉપયોગી છે બરાબર, એમાં લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોની વાત કરી ચૂક્યા છીએ આપણે. તો હવે વિચારવાનો મુદ્દો એ છે કે અમુક પોષક તત્વો તો એવા છે બાળકો કે જે એને વનસ્પતિ માટે ફરજિયાત જોઈએ, જેને આવશ્યક પોષક તત્વો કહેવાય. જો એ ન મળે તો વનસ્પતિના કાર્ય અટકી જાય, વનસ્પતિના કામમાં અનબેલેન્સ થાય, વનસ્પતિના કામમાં ઉણપ આવે, અને વનસ્પતિ પોતાનું જીવન ચક્ર જે છે પૂર્ણ કરવાનું હોય એ પૂરું કરી શકતી નથી, અકાળે મૃત્યુ પામે છે, અને જેના કારણે વનસ્પતિમાંથી ઉત્પાદન આપણને ઓછું મળે છે. પણ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જનીન પરિવર્તિત સજીવ તરીકે જે વનસ્પતિ છે, એ વનસ્પતિ એવી આપણે ક્રિએટ કરી છે કે જેના કારણે અમુક ખનીજ પોષક તત્વ વનસ્પતિ માટે સૌથી વધુ ઉપયોગી છે. બટ માની લો કે થોડાક દિવસ સુધી એને ન મળી શક્યા, તો પણ વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું નહીં કરે, અને બીજા જે ખનીજ પોષક તત્વો એને જમીનમાંથી મળે છે, પાણીમાંથી મળે છે, વાતાવરણમાંથી મળે છે, એના દ્વારા એ કામ ચલાવ પોતાનું કાર્ય આગળ વધારી લેશે. મતલબ ખનીજ પોષક તત્વની ઉણપથી થતો એનો જે વૃદ્ધિનો દરનો ઘટાડો છે એની અસર એના પર થશે નહીં. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અને લાસ્ટ વન જોઈએ તો આ બધાની સાથે સાથે શું એનું પોષણની દ્રષ્ટિએ મૂલ્ય ઘટ્યું છે? નહીં. ખોરાકનું પોષણની મૂલ્યની દ્રષ્ટિએ તો પોષણ મૂલ્ય વધેલું જ છે, જેમ કે આપણે આજના સમયમાં વિટામિન એ થી ભરપૂર ચોખા ગોલ્ડન રાઈસ મેળવી લીધા છે, જેનું વૈજ્ઞાનિક નામ ચોખાનું છે ઓરિયઝા સટીવા, ચીલની ભાજી મેળવી લીધી છે. આવા ઘણા બધા મુદ્દાઓ 9મા પાઠમાં આપણે ભણી ગયા છીએ બાયોફોર્ટિફિકેશનની અંદર. આ બધી જ મુદ્દાઓની ક્રિયાવિધિ છે એ આપણા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. જનીન પરિવર્તિત વનસ્પતિની ઉપયોગીતાઓ જણાવો, 2 માર્કમાં પૂછાઈ શકે એવો મુદ્દો, આ 4 મુદ્દાઓ તમારે લખવાના છે બરાબર. હવે સાંભળજો, તમારી બુકની અંદર જે 208 નંબરનું પેજ છે એના નીચેનો પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ થી આપણે આગળ વધશું, પણ મુખ્ય મુદ્દો આજના સમયનો, આજના લેક્ચરનો તમને કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે ખેતીવાડીમાં આપણે જે જનીન પરિવર્તિત સજીવ તરીકે વનસ્પતિની ઉપયોગીતા કરી, તો એ વનસ્પતિ આપણા માટે શું ઉપયોગી છે? તો કે આવી પરિસ્થિતિઓમાં પોતે પોતાનો બચાવ કરી શકે, પોતે પોતાની જાતે જીવાતનો નાશ કરી શકે, નીંદણનો નાશ કરી શકે, પોતે પોતાની જાતે જ પોતાનું રક્ષણ કરી શકે, વનસ્પતિ દ્વારા ખનીજનો ઉપયોગ કરવાની એની કાર્યક્ષમતામાં વધારો થાય, અને પોષણની દ્રષ્ટિએ તો મૂલ્ય વધવાનું જ છે બરાબર. તો મેઇન મુદ્દો આજના લેક્ચરનો આ છે. રેડી? તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયો તમને સીધા જ મળી શકે. અને હવે 208માં પેજ ઉપર નીચેનો પેરેગ્રાફ જે છે એમાં આવશે બીટી કપાસ, એવી કઈ કઈ વનસ્પતિ છે જે આપણે જનીન પરિવર્તિત વનસ્પતિ તરીકે મેળવી ચૂક્યા છીએ. તો બીટી કપાસ એ મોસ્ટ આઈએમપી ટોપિક છે આ પાઠનો, 2 કે 3 માર્કની ટૂંક નોંધમાં પૂછાઈ શકે તેવું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં એની શરૂઆત કરશું આપણે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.